ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પ્રત્યે તંત્રની બેદરકારી થઈ હતી. મુંદ્રા શહેર વિસ્તારમાં આદર્શ ટાવર તેમજ શક્તિનગર પાસે ભારતીય સંવિધાન લખનાર માનનીય શ્રી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આવેલી છે, પરંતુ વહીવટી તંત્ર આ પ્રતિમાઓની સારસંભાળ રાખવામાં ધ્યાન આપતું નથી. આ પ્રતિમાઓની પુણ્યતિથિ અથવા જન્મતિથિ સમયે જ સાફ સફાઈ અને હારારોપણ કરાય છે, પરંતુ ત્યારબાદ આ પ્રતિમા ઉપર ધૂળોના ઢગ તેમજ સુકાયેલા ફૂલોની માળા પડેલી હોય છે. તેમજ આગામી 14 એપ્રિલે બાબા સાહેબનો જન્મદિવસ છે, તે દિવસે વહીવટીતંત્ર માત્ર પ્રજાને વિશ્વાસ અપાવવા અને પોતાના ફોટા પડાવવા માટે પ્રતિમાની સાફ સફાઈ કરે છે. ત્યારબાદ જાણે આ પ્રતિમા એક પથ્થર હોય તેવું પ્રતીતિ કરાવતા હોય છે. તેથી મુંદ્રા વિસ્તારના લોકોની એવી માંગ છે કે આ પ્રતિમા તેમની જન્મતિથિ અને પુણ્યતિથિ સિવાય પણ યાદ રાખવામાં આવે, જેથી બાબા સાહેબની ગરિમા જળવાઈ રહે. મુંદ્રા ગ્રામ વચ્ચે આપણે જોવા જઈએ તો અહીં એક જગ્યાએ બાબા સાહેબ આંબેડકર જે આપણા ભારતીય સંવિધાનના પ્રણેતા એમનું એક જગ્યાએ પૂતળું બનાવ્યું, પરંતુ અહીં ગ્રામ પંચાયતની સાફ સફાઈની અભાવ અહીં જોવા મળે. તેમના પુતળા ઉપર આપણે જોવા જઈએ તો કેટલી બધું દૂર હકીકતમાં આપણે જોવા જઈએ તો એક વસ્તુ છે કે આ લોકોએ સાફ સફાઈ પ્રત્યે ધ્યાન આપવું જોઈએ, કારણ કે અમે તેમ કરી અને બાબા સાહેબ આંબેડકર એ આપણા ભારતીય સંવિધાનના પ્રણેતા હતા. મુંદ્રાના જાગૃત નાગરિકોની એવી અપીલ છે કે અહીં સાફ સફાઈ કરવી જોઈએ. Thank you.